સમાચારના પ્રાયોજક છે ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ ઓર વોલ શીટ્સ. અનોખે રંગો ઓર અલગ સ્ટાઇલ્સ મે ઉપલબ્ધ ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ એન્ડ વોલ શીટ્સ. જીવન મે રંગ સ્ટીલ કે સંગ. થરાદ બેઠકની પેટા ચૂંટણીની પ્રચાર ઝુંબેશમાં આવ્યો વેગ. થરાદ ખાતે યોજાયેલ જાગીરદાર સમાજના સંમેલનમાં શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકાર ઉપર પસ્તાળ પાડી કોંગ્રેસ માટે માંગ્યું સમર્થન. બનાસકાંઠાના દાંતા વિસ્તારમાં ચાલતા આદિવાસી કન્યાઓના વેચાણના ચકચારી નેટવર્કનો પર્દાફાશ. ખેરમાળ ગામની કિશોરીના વેચાણની તસવીરો અને વિડીયો વાયરલ થઈ જતાં તપાસનો ધમધમાટ શરૂ. થરાદ તાલુકાના ખાનપુર અને અભેપુરા ગામના ખેતરોમાં હજુ 5 ફૂટ જેટલું વરસાદી પાણી ભરાયેલ હોય ખેડૂતોને શિયાળુ વાવેતરથી પણ વંચિત રહેવાની આવી નોબત. ફરી લીલા દુષ્કાળનો ભોગ બનેલા ખેડૂતોની યોગ્ય સધિયારો પૂરો પાડવા સરકાર સમક્ષ માંગ. શરદ પૂર્ણિમાની રડિયાળી રાત્રે પણ બનાસકાંઠામાં વિવિધ સ્થળે જામી રાસ ગરબાની રમઝટ. મધરાત સુધી ગરબાની જમાવટ બાદ ખેલૈયાઓએ દૂધ પૌવાની માણી જયાફત. હવે જોઈએ સમાચાર વિગતવાર. થરાદ બેઠકની પેટાચૂંટણી માટેની પ્રચાર ઝુંબેશ હવે વધુ આક્રમક બની રહી છે. આ પેટાચૂંટણીના પગલે થરાદ ખાતે શક્તિસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને જાગીરદાર સમાજનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં જાગીરદાર અને ચારણ સમાજના અગ્રણીઓ અને યુવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે થરાદ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને જંગી મતોની સરસાઈથી જીતાડવાની હાકલ કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકાર અહંકારમાં આવી ગઈ છે. લોકો ભાજપ સરકારની જોહુકમીથી લોકો ત્રાસી ગયા છે. વિદ્યાર્થીઓ મહેનત કરી પરીક્ષાની રાહ જોવે છે ત્યારે સરકાર અચાનક પરીક્ષા રદ કરી દે છે. આ પેટાચૂંટણીમાં ભાજપનો અહંકાર તૂટશે અને કોંગ્રેસનો વિજય થશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આ સંમેલનમાં શક્તિસિંહ ગોહિલ ઉપરાંત સીજે ચાવડા, ઇન્દ્રસિંહ, ગિરિરાજસિંહ, જયરાજસિંહ પરમાર સહિત યુથ કોંગ્રેસ તેમજ NSUIના હોદ્દેદારો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજથી એક વર્ષ પહેલા ઓક્ટોબર 2018માં ગૌણ સેવા પસંદગી મારફત આસિસ્ટન્ટની જગ્યાઓ જુદા જુદા વિભાગોમાં ભરવા માટેની જાહેરાત અપાઈ. ગરીબ અને મધ્યમ વર્ગના તેજસ્વી બાળકોએ આ પરીક્ષા આપવા માટે ફોર્મ ભર્યા. જાહેર થયું હતું કે ફેબ્રુઆરીમાં આની ચૂંટણી લઈ લઈશું, 200 માર્કનું પેપર રહેશે. પોતાનું કામ ધંધો છોડીને વિદ્યાર્થીઓએ મહેનત કરી. ફેબ્રુઆરી આવ્યો ત્યારે કહ્યું કે ના, પરીક્ષા મુલતવી રાખી છે, પછી રાખવામાં આવશે. એ પછી જાહેરાત કરવામાં આવી કે 20 ઓક્ટોબરે આ પરીક્ષા લેવામાં આવશે. ફરી વિદ્યાર્થીઓ મહેનતે લાગ્યા. બધા જ જ્યારે એ પરીક્ષા માટેની તૈયારી કરતા હતા અને અચાનક 11 તારીખે હવે જાહેર કરી દીધું કે ફરી આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવે છે. આવા તગલખી નિર્ણયો કરીને ભારતીય જનતા પાર્ટીએ જે યુવાનોની ક્રૂર મશ્કરી કરી છે એને પણ જવાબ આપવા માટેનો આ પેટા ચૂંટણીનો સમય છે. હું જરૂર ગુજરાતીઓને વિનંતી કરીશ. ગત રવિવારે બનાસકાંઠાની ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં પાલનપુર તાલુકાની છાપરા, ધાનેરા તાલુકાની માલોતરા અને મોટામેડા તેમજ વડગામ તાલુકાની સકલાણા ગ્રામ પંચાયતના વોર્ડની પેટા ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. પાલનપુર તાલુકાની છાપરા ગ્રામ પંચાયતના સરપંચ અને 9 વોર્ડની ચૂંટણી માટે કુલ 88.95% મતદાન થયું હતું, જ્યારે વડગામ તાલુકાની સકલાણા ગ્રામ પંચાયતના 1 વોર્ડની પેટા ચૂંટણી માટે 91.49% મતદાન થયું હતું. ધાનેરા તાલુકાની માલોતરા ગ્રામ પંચાયતના સરપંચ અને 6 વોર્ડની ચૂંટણીમાં કુલ 86.35%, જ્યારે મોટામેડા ગ્રામ પંચાયતના સરપંચ અને 5 વોર્ડની પેટા ચૂંટણીમાં 90.99% જેટલું જંગી મતદાન થયું હતું. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે મતદાન સંપન્ન થયા બાદ હવે આવતીકાલ મંગળવારે મતગણતરી કરી પરિણામ જાહેર થનાર હોય ચારે ગ્રામ પંચાયત વિસ્તારોમાં પરિણામ જાણવા ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. થરાદ ડીસા હાઈવે ઉપર આજે કોલેજની બસને અકસ્માત નડ્યો હતો. લુણાવા પાટિયા નજીકથી પસાર થઈ રહેલી ખોરડાની એપી ત્રિવેદી કોલેજની બસના ચાલકે ઓવરટેક કરવા જતા સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા આ બસ ટ્રકના પાછળના ભાગે ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં સદનસીબે જાનહાનિ ટળી ગઈ છે, પરંતુ આ અકસ્માત વખતે બસમાં બેઠેલા વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. જિલ્લા મથક પાલનપુર ખાતે બ્રહ્મ સમાજ દ્વારા નિર્મિત કાશીબા સંસ્કૃતિ સંકુલનો લોકાર્પણ સમારોહ દબદબાભેર સંપન્ન થયો હતો.
બ્રહ્મ સમાજના અગ્રણીઓ અને જ્ઞાતિજનોની બોડી હાજરીમાં સંપન્ન થયેલા લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે દાતાઓનું પણ સન્માન કરાયું હતું. પાલનપુર ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ અને ઔદિચ્ય સહસ્ત્ર 35 હિતેચ્છુ મંડળ દ્વારા કોજી વિસ્તારમાં આવેલ સમાજની બોર્ડિંગમાં ભવ્ય સંકુલનું નિર્માણ કરાયું છે, જેનો લોકાર્પણ સમારોહ આજે ઉત્સાહભેરમાં સંપન્ન થયો હતો. સમાજના આગેવાનો અને દાતાઓની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ આ લોકાર્પણ સમારોહ પ્રસંગે સમાજના અગ્રણીઓએ ઉદાર દિલે દાનની સરવાણી વહાવી હતી. આ સંકુલના નિર્માણમાં પણ જ્ઞાતિજનો દ્વારા ઉમદા સહયોગ મળેલ હોય દાતાઓનું સાલ ઉઢાડી સન્માન કરાયું હતું. આ પ્રસંગે સમાજના આગેવાનો તેમજ જ્ઞાતિજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. હવે સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠાના દાતા વિસ્તારમાં ચાલતા આદિવાસી કન્યાઓના વેચાણના ચકચારી નેટવર્કનો પર્દાફાશ. ખેરમાળ ગામની કિશોરીના વેચાણની તસવીરો અને વિડીયો વાયરલ થઈ જતા તપાસનો ધમધમાટ શરૂ. થરાદ તાલુકાના ખાનપુર અને અભેપુરા ગામના ખેતરોમાં હજુ 5 ફૂટ જેટલું વરસાદી પાણી ભરાયેલ હોય ખેડૂતોને શિયાળુ વાવેતરથી પણ વંચિત રહેવાની આવી નોબત. ફરી લીલા દુષ્કાળનો ભોગ બનેલા ખેડૂતોની યોગ્ય સધિયારો પૂરો પાડવા સરકાર સમક્ષ માંગ. શરદ પૂર્ણિમાની રડિયાળી રાત્રે પણ બનાસકાંઠામાં વિવિધ સ્થળે જામી રાસ ગરબાની રમઝટ. મધરાત સુધી ગરબાની જમાવટ બાદ ખેલૈયાઓએ દૂધ પૌવાની માણી જયાફત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા, ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયુ દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયુ તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના દાતા તાલુકાના ખેરમાળ ગામની 15 વર્ષની કિશોરીને પૈસાના બદલામાં ખુદ પરિવારજનોએ જ લગ્નના નામે વેચી દીધી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ સોદાબાજીનો વિડીયો વાયરલ થઈ જતા આખી ઘટનાનો બાડો ફૂટ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરતા હવે સગીરાના પરિવારે પણ પૈસા પાછા આપી સગીરાને પરત અપાવવાની માંગ કરી છે. આ ઘટનાથી સર્જાયેલ ઉહાપોહના પગલે દાતા પંથકમાં ચાલતા કન્યાઓ વેચવાના નેટવર્ક સામે હવે આદિવાસી સમાજ જંગે ચડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
આ ચકચારી ઘટનાની વિગતો કંઈક એવી છે કે બનાસકાંઠાના દાંતા તાલુકાના ખેરમાળ ગામની ઉર્મિલા નામની માસૂમ સગીરાના પરિવારે દલાલોના સકંજામાં ફસાઈ પૈસાની લાલચે લગ્નના નામે સગીરાનો સોદો કરી દીધો હતો. જો કે આ ઘટનાના ફોટા અને વિડીયો વાયરલ થઈ જતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. વાયરલ થયેલ વિડીયો સોદાબાજીનો પુરાવો બની ગયો છે. આ વિડીયોમાં પીડિત કિશોરીના પરિવારજનો છોકરી પાછી આવી જશે તો પૈસા પાછા આપીશું તેવું કહી રહ્યા છે, જ્યારે અન્ય લોકો સગીરા પાછી આવે તો ટાંટિયા તોડી દઈશું તેવી ધમકી આપતા પણ સંભળાય છે. લગ્નની વિચિત્ર શરતો નક્કી કરતો વિડીયો વાયરલ થતાં આ સનસનીખેજ સોદાબાજી બેનકાબ થઈ ગઈ છે. આ કન્યા વિક્રયમાં વેચટિયાઓ સંડોવાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. અમારો આ સંબંધ આજકાલનો નહીં, સિંહરાજીનો બરાબર. અમારે સસરા મોટિયાર હતા, એના ઘરથી રહ્યા ને આ વન થઈ ને અને તમે એના કરતા તારનો મારા સંબંધ. હા તો બરાબર, હું એ બધી વાત મિલું ત્યારનો અમારો સંબંધ છે બરાબર. સત્તાએ મારા છોકરીનું હગું કરું, છોકરી મારે તો હું હગું તૂટતો નહીં. મને ખબર છે એના માટે મેં દેખી લીધો સંબંધ માટે, કેમ કે અમારા જૂનો સંબંધ મારા હારાનો સંબંધ બગડે એમ, એ માટે હજી સુધી મેં છોકરીનો ઉકારો ભરો નહીં બરાબર. ને આ છોકરી અત્યારે અમે લઈ જઈએ, આ છોકરી અત્યારે હું લઈ જાઉં માલ બરાબર. આ છોકરી લઈ જાતે કરતે આ છોકરી પાછી રિટર્ન હું મોકલીશ. ને આ છોકરી કીધા કેમ કે હવે મારે નથી જવું, તો તમારા આલેલા પૈસાની જવાબદારી બધી મારી જે મારા હાથમાં આવા હે યો. પછી બીજી તમે વાત કરો. હા હા બરાબર, એ વાત છે. હા બીજે વિવેગર લેવડ જે કરી રહ્યો જે મારા હાથમાં રકમ ગણેલી છે એ રકમની જવાબદારી મારી પડે. હા એ જણી હું બેઠ બરાબર. આ લોકો હાથે મારું શું કરવું હું ને કરવું એ પછી હું જોણે બરોબર બરોબર. પણ તમારું હું આ છોકરી ના માનવાથી બને તો મનાવીશ, ના માનવાથી પછી આ પૈસાની જવાબદારી મારા માં બરાબર. પછી આ પાલટી આ પૈસા માટે આ જગમાલભાઈ ને પેલો વેવાય તમારા પૈસા ન લેવશે તો હું મારે ન લઈશ બરાબર ને બરોબર. છોકરી નહીં આવે તો હું પૈસા ચોક્કસ ભરે એવું બોલ. આવે ટોટિયા બાગી નો કહીઓ ના હો એમ આપણે હરિયાળવાની આપણી તાકાત છે. હા એમ હા તો કદીક ના આવે તો પછી આવે તો અનારી પૈસા તો હે તમારા આલા હે વાચા અને આપણે બે મોરવાઈ. હા મારે આ મોરવી નું લ્યો. દાંતા તાલુકાના ખેરમાળ ગામની કિશોરીની સોદાબાજીની આ ઘટનાએ આદિવાસી વિસ્તારમાં કિશોરીઓના થતા શોષણની ચોંકાવનારી હકીકત બહાર લાવી છે. આ ઘટનામાં રેશન કાર્ડમાં દર્શાવેલ ગમાર હસાભાઈ ગલબાભાઈના પરિવારની ઉર્મિલાની ઉંમર પંચાયતના જન્મ તારીખના દાખલા મુજબ 15 વર્ષની જ છે. જો કે આ કિશોરીના બાળ લગ્ન કરાવી દેવાયા બાદ સોદાબાજીના ફોટા અને વિડીયો સહિતની વિગતો બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. લગ્નની આ સોદાબાજી પાકી હોવાની ખાતરી કરાવવા જો લગ્ન ફોક જાય તો પૈસા પાછા આપીશું તેવું ખુદ પીડિતાના પરિવારજનો જ કહી રહ્યા છે. જો કે રેશન કાર્ડ, લગ્નના ફોટા, વિડીયો
અન્ય એક સોદાબાજીનો વિડીયો સહિતની વિગતોથી કન્યા વિક્રયનો સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. ઉર્મિલા સગીરભાઈની હોવા છતાં પૈસા માટે તેણીના પુખ્ત વયના યુવાન સાથે લગ્ન કરાવી દેવાયા છે. છોકરીના લગ્નના કરાર, શરતો અને બાહેધરી દર્શાવતો વિડીયો જોતાં મામલો અત્યંત ગંભીર બની ગયો છે. આ ઘટના ચર્ચામાં આવી ગયા બાદ હવે કિશોરીના પરિવારજનો પણ મગરના આંસુ સારી રહ્યા છે. કોઈ કેતા નહી, જગમલ ને કઈ હાલ એમ જગમલે નહી હાલ તો શું કેવાનું. 1.5 લાખ માં અમારી સુકરી માટે પસંદ કરવાનું, જે પૈસા લેતા હે અમારા હાલ, બાકી 1 લાખ નહી હાલ. જગમાલ તો કોઈ કેતો નહીં, અમે ઉડતી ધમકી આલે કે પિન મરી જવું, પૈસા હાલો લઈ જો, ખિસ્સાલો તો હોય જગમાલ ને છોડી હે ને પછી ગીલી હે કે એટલે લાવીને ઘેર હે કે એટલે પેલા નહી હાલતા. ₹1 લાખ તો આલવા પડે ને, 1 લાખ હાલ એમ કરી અમે તો કે પૈસા નહીં ખાતા કે તો છોકરી લાવી આલો મન, લે 50,000 રૂપિયા હું હાલ દઉં ને મારી છોકરી લાવે એમ કરી તેમ નહીં કોને અમે તો ધમકી આલે જા તો અમારે દવા પીએ. ખેરમાળ ગામની આ ઘટનાના પગલે આદિવાસી સમાજના અગ્રણીઓમાં પણ આક્રોશ ભડકી ઉઠ્યો છે. આદિવાસી સમાજના અગ્રણીઓ આ ઘટનાને વખોડી આ વિસ્તારમાં કન્યાઓનો વેપાર થતો હોવાના ખુલ્લા આક્ષેપ કરી રહ્યા છે. પૈસા લઈ નાની છોકરીઓને વેચી દેવાતી હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે. આદિવાસી સમાજના અગ્રણીઓએ કન્યાઓને વેચવાનો ધંધો કરાવતા દલાલોને પોલીસ પણ છાવરતી હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. ગરીબ આદિવાસી પરિવારોની મજબૂરીનો લાભ ઉઠાવવાના આ ષડયંત્રની જો જિલ્લા પોલીસ વડા ઊંડી તપાસ કરી સંતોષકારક પગલાં ન લે તો તેઓ ગુજરાત સરકાર અને વિધાનસભા સુધી જવાની ચીમકી પણ આદિવાસી અગ્રણીઓએ ઉચ્ચારી છે. એમાં સાહેબ એવું છે, આ ઘટના ખરેખર અમારી સમાજને કલંકરૂપી છે. આવું ખરેખર નહીં બનવું જોઈએ, પણ આજકાલના જમાનામાં આ ગુંડાગીરી ને આ બધું ચીટિંગ બધું વધી ગયું છે, એટલે અમારી સમાજમાં આવું કરતા લોકો થઈ ગયા છે. આ ખરેખર બંધ થવું જોઈએ અને નાની નાની છોકરીઓને આવો જોતો ગમે તે સમાજની અંદર વેચી મારે છે એ ખરેખર સદંતર ખોટું છે અને એ ખરેખર બંધ થઈ જવું જોઈએ. અને બંધ કરવા માટે અમે ખૂબ પ્રયત્નો કર્યા છે અને આના માટે અમે પોલીસ સ્ટેશનમાં પણ ગયા છીએ, પણ પોલીસ સ્ટેશનમાંથી અમને જોયો એવો સહકાર મળ્યો નથી. અને સામે લઈ જાય છે એ લોકો પાસેથી છોકરીઓ 2 કે 3 દિવસ રાખીને પાછી લઈ લે છે. એને પાછી લીધા પછી પેલા લોકો ફરિયાદે આવે તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લે અને આરોપી બોલાવી અને આરોપી પાસેથી જે તોડ થાય એ તોડ કરી અને પોલીસ 2 પાર્ટીઓ સોંભળતો ધમકાવી પછી કાઢી મૂકે છે. આગળ કોઈ કાર્યવાહી થતી નથી. આવી જો ઘટનાઓ થાય તો અમારો વિચાર એ છે કે અમે બધા ભેગા થઈ અને DSP સાહેબ જોડે જવાના છીએ અને DSP સાહેબ જોડે જતા જો અમારો ખુલાસો આવો ન થાય, અમારી સમાજની અંદર આ
બેદરકારી થાય છે, આ સુધારો ના થાય તો અમે ગુજરાત સરકારની અંદર પણ અમે આ વાત કરવા જવાના છીએ. બાળ લગ્ન અને કન્યા વિક્રયનો આ ચોંકાવનારો કિસ્સો બહાર આવતા પોલીસે કન્યાના પરિવારજનોના નિવેદનો લીધા બાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ પણ આ સમગ્ર મામલે ઊંડી તપાસ હાથ ધરી આ આદિવાસી પરિવારના નિવેદન લીધા હતા, જેમાં પૈસા લઈ આ કિશોરીના બાળ લગ્ન કરાવ્યા હોવાનો ખુદ તેણીના પરિવારે પણ સ્વીકાર કર્યો હોય. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ પીડિત સગીરાના મા બાપ વિરુદ્ધ પણ બાળ લગ્નની ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનામાં રેકર્ડ ઉપર કિશોરીના લગ્ન થયા નથી અને પૈસાથી જ સોદો થયો છે, ત્યારે આ ઘટનામાં કેટલા અને કોણ ગુનેગારો છે તે તપાસ બાદ જ બહાર આવશે તેવું જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ જણાવ્યું છે. રાજકો જિલ્લા પ્રશાસન ઓર સે ઓર ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કે ઓર સે ઓર જિલ્લા વિકાસ અધિકારી સાહેબ કે ઓર સે સૂચના દી ગઈ થી કે બાલ વિવાહ કે બારે મેં એક મેસેજ મિલા થા ઉસકે બારે મેં હમ દાંતા કે ખેરમાલ ગામ મેં ગયે થે ઓર ખેરમાલ ગામ કે જો બાબુભાઈ ઉષાભાઈ ગમાર હૈ ઉસે ઘર પર તપાસ કી ઓર ઉસકો બાબુભાઈને બતાયા કે હા મારી બેટી કા આજ સે બે મહિને પહેલે અમદાવાદ કે કોઈ ઠાકોર નામ કા ઇસમ કે સાથ શાદી કરવાઈ હૈ ઓર સાથ મેં ઉસકે પાસ સે 50,000 રૂપિયે કા પૈસે કે લેતી દેતી હોઈ હૈ ઓર સાથ મેં વો અભી જાનતા નહીં હૈ કે ઉસકી બચ્ચી અમદાવાદ મેં કોણ સે એરિયા મેં હૈ લેકિન ઉસકો ઇતના માલૂમ હૈ કે અમદાવાદ મેં હૈ. સર બચ્ચી કી ઉમર કિતની થી ઓર જો યે ગુના બનતા હૈ તો કિતની સજા કા પ્રાવધાન કિયા ગયા હૈ? બચ્ચી કી ઉમર 17 સાલ કી થી ઓર જો ગુના બનતા હૈ તો ઉસકો 2 સાલ તક સજા ઓર 1,00,000 રૂપિયા તક દંડ કી પ્રાવધાન હૈ. અભી તક આપને પોલીસ ફરિયાદ એસી કુછ દર્જ કરવાઈ નહીં? રાત કો ઉસકો તપાસ કરકે રાત કો 2 બજે હમ આયે હૈ ઉસકા દસ્તાવેજ હમ કલેક્ટ કર રહે હૈ ઉસકે બાદ શામ તક ઉસકો પોલીસ ફરિયાદ કરને કી કાર્યવાહી કરેંગે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આ વર્ષે પણ ચોમાસું પાણીએ ખેડૂતોને શિયાળુ વાવેતરથી વંચિત રાખ્યા હોય આ વર્ષે ફરી લીલા દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે. બનાસકાંઠાના થરાદ તાલુકાના ખાનપુર અને અભેપુરા ગામની 300 એકર જેટલી જમીનમાં આજે પણ વરસાદનું પાણી ભરાયેલું છે. ખેતરોમાં 3-4 ફૂટ જેટલું પાણી પડ્યું હોય ઘાસ નહીં પણ પાણીની લીલી ચાદર જોવા મળી રહી છે. 2017 બાદ આ વર્ષે પણ આવી જ હાલત સર્જાતા આ ગામોના ખેડૂતોની દિવાળી જ નહીં નવું વર્ષ પણ બગડે તેવો ઘાટ ગળાયો હોય અસરગ્રસ્ત ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. 2015 પાણી આવ્યો હતો કોઈ નિકાલ નથી લીધો. 2017 પાણી આવ્યો હતો કોઈ નિકાલ નથી લીધો. 19 પણ પાણી આગળ પડ્યું છે 200 એકરમાં તો કોઈ પણ પાણીનો નિકાલ લેતો નથી. કાયમેટ પાણીનો નિકાલ થાય એવો સરકાર દ્વારા વિનંતી. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં વર્ષે ચોમાસામાં ભારે વરસાદ પડતા ખેતરો જળબંબાકાર થઈ ગયા હતા અને ખેતરોમાં 3-4 ફૂટ જેટલું પાણી ભરાઈ જવાથી ખેતરોમાં વાવેલ બાજરી જુવાર અને દિવેલા જેવા પાકો પણ નષ્ટ થઈ ગયા હતા. આટલું ઓછું હોય તેમ આ વિસ્તારના ખેતરોમાં હજુ સુધી પાણી ભરાઈ રહેવાથી ખેડૂતો શિયાળુ વાવેતરથી પણ વંચિત રહી જાય તેવો ઘાટ ગળાયો છે અને હાલની સ્થિતિ ખેડૂતો માટે લીલા દુષ્કાળ જેવી સાબિત થઈ રહી છે. અમારા ગામની અંદર અતિ ભારે વરસાદ પડવાથી ખેતરોની અંદર 300 એકર જમીનની અંદર 3-3 ફૂટ જેટલો પાણી ભરાઈ ગયો છે. ચોમાસુ પાક નિષ્ફળ ગયો. બાજરી જુવાર કઠોળ જે વાવ્યું હતું એ નિષ્ફળ ગયું છે અને ઢોરોને નાખવા ઘાસચારો પણ બચ્યો નથી. તો સરકાર ઉપર રજૂઆત છે કે શિયાળુ પાક પણ અમે લઈ શકે નથી. અમારી કોઈ ઉજી અને સાર સંભાળ કે સંભાળ લીધી નથી. અમારી ઉગ્ર રજૂઆત છે કે કોઈ બી આ તત્કાલિક પાણીનો નિકાલ કરે અને એવી મારી મોગ છે. તમામ ખેડૂતોની અમારી આ મોગ છે. ખાનપુર અભિપુરા બે ગામોની સીમમાં 300 એકરથી વધુ પણ પાણી ભરાયેલું પડ્યું છે. ઉભરા ઉભરી બીજા વર્ષે પણ પાણી પ્રકોપનો ભોગ બનેલા ખાનપુર ગામના ખેડૂતોની ચોમાસુ સિઝન ફેલ ગયા બાદ હજુ સુધી ખેતરોમાં 3-5 ફૂટ પાણી ભરાયેલ પડ્યું હોય શિયાળુ વાવેતર કરવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે સરકાર આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા ગોઠવે તેવી માંગણી ખેડૂતો કરી રહ્યા છે. છેલ્લા 6 માસથી ખેતરોમાં ભરાઈ રહેલ પાણીના નુકસાનનું વળતર આપે તેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે. ત્યારે હવે આ સરકાર આ ખેડૂતોની વેદના સમજી કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. ના સરહદી એવા વિસ્તારમાં જ્યારે વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસ્યાને 3 મહિનાથી વધુ સમય વીતી ગયો છે ત્યારે અત્યારે બીકે ન્યૂઝ પહોંચ્યું છે થરાદ તાલુકાના ખાનપુર ગામની અંદર. અત્યારે આપણે ખાનપુર ગામના દ્રશ્યો જે મેં બતાવવાનો પ્રયત્ન કરીશું હું કે આપ જોઈ શકો છો અત્યારે જ્યાં ખેતર છે ખાનપુર ગામના ખેતરની અંદર અત્યારે પાણી જળબંબાકાર છે. જેને કહી શકાય કે ઢીંચણસામાં આજ સુધી પાણી ભરાયેલા પડે છે. વરસાદે વરસ્યાને 3 માસ વીતી ગયા છે હજુ સુધી આ પાણી ખેતરોમાં એમ સ્થિતિમાં છે. આ ખેડૂતોનું કહેવું છે કે 200 એકરથી વધારે જે ખાનપુર ગામ છે અને અભૂપુરા
ઉમરા ગામના ખેડૂતોને 200 એકર જમીનની અંદર પાણી આજ પણ ભરાયેલા પડ્યા છે. જે પાક છે બાજરી જુવાર જેવા અનેક પાકો નષ્ટ પામ્યા છે. 2017 અને 2015ની અંદર પૂર આવ્યું હતું અને એને લઈને આ ખેડૂતોએ મોટું નુકસાન ભોગવ્યું હતું. ફરી પાછો 2018ની અંદર જ્યારે કુદરત રૂઠ્યો હતો અને વરસાદ વધારે વરસ્યો હતો, જેને લઈને અહીંના ખેડૂતોને ભારે નુકસાનનો વારો હતો. તો ખેડૂતો સરકાર આગળ માંગ કરી રહ્યા છે, હાજીજી કરી રહ્યા છે કે અમારો જે પાક છે એનું નુકસાન થયું છે, એનો અમને વળતર આપો. તો હજી સુધી આ ખેડૂતોને જોવા માટે કોઈ અધિકારીઓ કે તંત્ર કોઈ પણ આવ્યું નથી. હવે જોવાનું એ રહ્યું છે ખરેખર આ અધિકારીઓ ખેડૂતોની રજૂઆત સરકાર સાંભળે છે કે નહીં, એ તો સમય જ બતાવશે. આઝાદી રાજપૂત, બીકે ન્યૂઝ, થરાદ. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. શરદ પૂર્ણિમાની રડિયાળી રાત્રે પણ બનાસકાંઠામાં વિવિધ સ્થળે જામી રાસ ગરબાની રમઝટ. મધરાત સુધી ગરબાની જમાવટ બાદ ખેલૈયાઓએ દૂધ પૌવાની માણી જયાફત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. મચ્છર તમારો દુશ્મન છે. ચેપી માદા એડિસ ઇજિપ્તી મચ્છરના કરડિયાના 4-7 દિવસમાં ડેન્ગ્યુ થઈ શકે છે. આ મચ્છર પર સફેદ ટપકા અને સફેદ લીટીઓ હોય છે, જે ચોખ્ખા અને શાંત પાણીમાં ઈંડા મૂકે છે. તે દિવસે વધારે સક્રિય હોય છે. ડેન્ગ્યુના લક્ષણો: ભારે તાવ આવવો, માથા, આંખો, સ્નાયુ અને સાંધામાં દુખાવો, ભૂખ ઓછી થવી, ઉલટી થવી અને શરીર પર લાલ ચકામા પડવા. ડેન્ગ્યુના કોઈ પણ લક્ષણ દેખાતા તરત જ ડોક્ટરને બતાવો અને ડોક્ટરે સૂચવેલ સારવાર શરૂ કરો. આવા સમયે વધારે માત્રામાં પાણી, પ્રવાહી સંતુલિત આહાર લેવો. મચ્છરથી બચવા મસ્કીટો રેપેલન્ટનો ઉપયોગ કરો. દવાયુક્ત મચ્છરદાની વાપરો. બારીની ફરતે જાળી લગાવો અને મચ્છર મારવાની દવાનો છંટકાવ કરો. મચ્છરનો વિકાસ અટકાવવા પાણી ભરવાના વાસણને નિયમિત રીતે ઘસીને ચોખ્ખું રાખો, જેથી ડેન્ગ્યુના ઈંડા નાશ પામે. કુલરમાં જમા થતું પાણી અને ફૂલદાનીનું પાણી કાઢી રોજ બદલો. નકામી બોટલ્સ, ટાયરમાં જમા પાણીનો નિકાલ કરો. સાંજ પડતા પહેલા બારી બારણા બંધ કરી દો. આખું શરીર ઢંકાઈ શકે તેવા કપડાં પહેરો. મચ્છર તમારો દુશ્મન છે. શ્રી સુંદા ગોલ્ડ જ્વેલર્સ, શુદ્ધતા અને વિશ્વાસનું પ્રતીક. સોના અને ચાંદીના હોલમાર્ક દાગીનાનું વિશાળ કલેક્શન. તહેવારોમાં અનુભવાતી લાગણીઓને સમજીને અમે લાવ્યા છીએ. નવરાત્રીથી દિવાળી સુધી સોનાના હોલમાર્ક દાગીનાની ખરીદી ઉપર ઘડામણ ફક્ત ₹101 પ્રતિ ગ્રામ. તો તમારા પ્રસંગને યાદગાર બનાવવા અમારા શોરૂમની અવશ્ય મુલાકાત લો. શ્રી સુંદા ગોલ્ડ જ્વેલર્સ, નગરપાલિકા સામે, બગીચા રોડ, ડીસા. ફોન નંબર 232-0000. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર. બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠામાં નવરાત્રીની ઉજવણી બાદ ગઈ રાત્રે શરદ પૂનમની રઢિયાળી રાત્રે પણ વિવિધ સ્થળે લોકો મન મૂકીને ગરબે રમ્યા હતા. ડીસાના સિંધી કોલોની વિસ્તારમાં શોભતા અંબાજી માતાના મંદિરે પણ ગઈ રાત્રે શરદ પૂનમના ગરબાનું આયોજન કરાયું હતું, જેમાં સ્થાનિક ખેલૈયાઓએ મોડી રાત સુધી ગરબે ઘૂમવાનો આનંદ માણ્યો હતો. ગુજરાતમાં સામાન્ય રીતે આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી નવરાત્રીની ઉજવણી કરી ગરબા રમી શક્તિની ભક્તિ કરાય છે. ઓડિશાના નવાવાસ વિસ્તારમાં છેલ્લા 29 વર્ષથી આસો સુદ 11 થી પૂનમ સુધી નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરાય છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મોડી રાત સુધી ગરબે રમી આનંદ માણે છે.
ડીસાની પિંક સિટી સોસાયટીમાં પણ ગઈરાત્રે સરદોત્સવની ઉજવણી કરાઈ હતી. કાર્યક્રમના પ્રારંભે સ્થાનિક રહીશોએ ભાવપૂર્ણ માહોલમાં આદ્યશક્તિની આરતી ઉતાર્યા બાદ ખેલૈયાઓએ મધરાત સુધી ગરબાની રમઝટ માણી હતી. કાર્યક્રમના અંતે સૌ ભાવિકોએ દૂધ પૌવાના પ્રસાદની મજા પણ માણી હતી. પિંક સિટી સોસાયટીમાં પ્રથમવાર યોજાઈ રહેલા ધાર્મિક કાર્યક્રમોને સફળ બનાવવા સોસાયટીના કમિટી સભ્યો ખભે ખભો મિલાવી ભારે જહેમત ઉઠાવી રહ્યા છે અને સ્થાનિક રહીશો પણ પૂરતો સહયોગ આપી રહ્યા છે. ખાતેની મારવાડી પટેલ સમાજની બોર્ડિંગમાં પણ ગઈ રાત્રે શરદ પૂર્ણિમા પ્રસંગે ગરબાનું સુંદર આયોજન કરાયું હતું. છેલ્લા 10 વર્ષથી મારવાડી પટેલ સમાજની બોર્ડિંગમાં ઉજવાતા શરદ પૂર્ણિમા મહોત્સવમાં સમાજની મહિલાઓ પરંપરાગત રીતે વેશમાં સજ્જ થઈ ગરબે ઘૂમે છે. મારવાડી પટેલ સમાજની દીકરીઓ તેમજ વિદ્યાર્થીઓએ પણ આ ગરબામાં મોટી સંખ્યામાં ભાગ લઈ ડીજેના તાલે ગરબાની રમઝટ બોલાવી હતી. મારવાડી પટેલ સમાજના અગ્રણી માવજીભાઈ પટેલ સહિત અન્ય અગ્રણીઓ દ્વારા આયોજિત આ ગરબામાં મારવાડી પટેલ સમાજના પરંપરાગત પહેરવેશમાં સજ્જ મહિલાઓ ઉપરાંત માવજીભાઈ પટેલ, માંગીલાલ પટેલ, ભીખાભાઈ પટેલ, મદનલાલ પટેલ સહિત પટેલ સમાજના અગ્રણીઓએ પણ મોટી સંખ્યામાં ભાગ લઈ કાર્યક્રમને માણ્યો હતો. અમારી મારવાડી સમાજની સ્કૂલ અને હોસ્ટેલ છે તેમાં અભ્યાસ કરું છું. અહીં અમારી શરદ પૂર્ણિમાનો કાર્યક્રમ યોજાયેલો છે જેમાં અમારું મારવાડી પહેરવેશ પહેરીને જ રમવાનું હોય છે. અમારે અહીંયા બહુ સારા ભાઈ બહેનો દૂર દૂરથી ગામડેથી બધા જોવા માટે અને રમવા માટે આવે છે. અહીંયા બધા બહુ સરસ રીતે ધામધૂમથી રમે છે. આ કાર્યક્રમ બહુ સરસ રીતે યોજાયેલો છે. મારવાડી પટેલ કેળવણી મંડળની સંસ્થામાં આ સંસ્થાની સ્થાપના 1978માં કરવામાં આવી અને આ સંસ્થાની પ્રવૃત્તિઓ શિક્ષણ, સામાજિક સંરક્ષણ અને સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે સંકળાયેલું છે. આ સંસ્થાની અંદર માધ્યમિક શાળા, ઉચ્ચ માધ્યમિક શાળા અને સાયન્સ વિભાગ પણ ચાલે છે. સાથે સાથે કન્યા છાત્રાલય અને કુમાર છાત્રાલય પણ 15 વર્ષથી ચાલે છે. એ રીતે સાથે 10 વર્ષથી અમે સમાજની સંસ્કૃતિ અને સમાજને પણ અન્ય સમાજને પણ પ્રેરણાદાયક એક ગરબાનું આયોજન કરવામાં આવ્યું શરદ પૂનમના દિવસે, કે જેના કારણે સમાજના લોકો, સમાજની બહેનો રમે, આવે, મળે અને એકબીજાના પહેરવેશથી વાણી વર્તન અને વ્યવહારથી પણ આકર્ષાય એ ભાવનાથી અમે જેનું આયોજન કરવામાં આવ્યું. અને ત્યારથી સાંજે 12-1 વાગે દૂધ પૌવા ખાઈને છૂટા પડવાની જે આપણી પરંપરા છે, તો શરદ પૂનમના દિવસે દૂધ પૌવાનું મહત્ત્વ છે. એ કાર્યક્રમ અમે અત્યારે 10 વર્ષથી ચલાવી રહ્યા છીએ અને એ કાર્યક્રમ બહુ સફળતાથી ભગવાનની શરદી કૃપાથી પાર પડે છે. આજે આ 10મો કાર્યક્રમ છે અને દિવસે દિવસે સંખ્યાનો વધારો 2 ગણો 3 ગણો થતો જાય છે. આ કાર્યક્રમને ચલાવવા માટે, કરવા માટે દાતાઓની પણ અમને અવારનવાર કાયમ માટે ક્યારેય પણ સંસ્થાને એક પણ પૈસો ભોગવો નથી પડ્યો, એમ કહેતો થતું નથી, પણ દાતા મળી ગયા છે. આજે એડવાન્સ દાતાઓનું બુકિંગ પણ થાય છે અને એ દાતો એનો લાભ લેતા હોય છે. ભાઈ મુખજીભાઈ, ધનોજી અને અમારા આચાર્ય શ્રી વીરાભાઈ અને બાકીના બધા શિક્ષક મિત્રો
અને સમાજના ભાઈઓ પણ એમાં ખૂબ સારો સહયોગ અને મદદ કરતા હોય છે, જેના કારણે આ કાર્યક્રમ સફળ થાય છે. આ કાર્યક્રમથી ચોક્કસ કહી શકાય કે અમારી ભાવના છે કે ભારતીય સંસ્કૃતિ મુજબ બહેનો માથે હોય સમજાગણી અને પરંપરાગત વસ્ત્ર એટલે કે ડ્રેસ ધારણ કરે, કે જેના કારણે એક ભારતીય નારી તરીકેની સંસ્કૃતિ જે છે અને એ સંસ્કૃતિને વધારે ઓપ મળી શકે. પશ્ચિમ ઢબથી પાછા આવીને પશ્ચિમ પ્રકરણથી બ્રેક મારીને આપણી અસલ સંસ્કૃતિને વળગી રહીએ અને આપણે આશુ સંગે સાચવી રહીએ એ ભાવનાથી થોડી અમે ડ્રેસ માટેનો અને એના આની મર્યાદા માટેનો પણ આગ્રહ રાખતા હોઈએ છીએ. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે સોનાનો ભાવ યથાવત રહ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં વધારો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 38,000 રૂપિયા યથાવત રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 100 રૂપિયા વધીને 45,300 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 100 રૂપિયા વધીને 45,100 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 821 થી 830 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 713 થી 721, ઘઉંના 413, બાજરીના 330 થી 431, મગફળીના 900 થી 1071, તલના 1780 થી 2025, ચોળાના 770 થી 865, રજગા બાજરીના 300 તેમજ જીરુના ભાવ 2,280 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 30 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 132, ઘઉંની 2, બાજરીની 1,536, મગફળીની 30,260, તલની 35, ચોળાની 5, રચકા બાજરીની 22 તેમજ જીરુની 2 બોરીની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. થરાદ બેઠકની પેટા ચૂંટણીની પ્રચાર ઝુંબેશમાં આવ્યો વેગ. થરાદ ખાતે યોજાયેલ જાગીરદાર સમાજના સંમેલનમાં શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકાર ઉપર પસ્તાળ પાડી કોંગ્રેસ માટે માંગ્યું સમર્થન. બનાસકાંઠાના દાંતા વિસ્તારમાં ચાલતા આદિવાસી કન્યાઓના વેચાણના ચકચારી નેટવર્કનો પર્દાફાશ. ખેરમાળ ગામની કિશોરીના વેચાણની તસવીરો અને વિડીયો વાયરલ થઈ જતા તપાસનો ધમધમાટ શરૂ. થરાદ તાલુકાના ખાનપુર અને અભેપુરા ગામના ખેતરોમાં હજુ 5 ફૂટ જેટલું વરસાદી પાણી ભરાયેલ હોય, ખેડૂતોને શિયાળુ વાવેતરથી પણ વંચિત રહેવાની આવી નોબત. ફરી લીલા દુષ્કાળનો ભોગ બનેલા ખેડૂતોની યોગ્ય સધિયારો પૂરો પાડવા સરકાર સમક્ષ માંગ. શરદ પૂર્ણિમાની રડિયાળી રાત્રે પણ બનાસકાંઠામાં વિવિધ સ્થળે જામી રાસ ગરબાની રમઝટ. મધરાત સુધી ગરબાની જમાવટ બાદ ખેલૈયાઓએ દૂધ પૌવાની માણી જયાફત. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.